વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વાલીને આપનું સ્વાગત કરું છું ધોરણ 2 પેજ નંબર આપણે ક્યાં પહોંચ્યા છીએ હલો પાછળ તમે એટલે પણ વાંચ્યું ને હવે આ વાંચો શું છે પેજ નંબર પાછળ ચોપડે 54 બરાબર તો ચાલો જે ખોલો જે બધા સ્વાની અંદર 54 નું પેજ ક્યાં ગયું બોતો ઝડપથી કાઢી રાખો હાલો 54 નું પેજ ખોલ્યું બધાએ પેન્સિલ ઇરેઝર કંપાસ પાસે રાખીને બેસવાનું જેથી કરીને ભૂલ થાય તો આપણે ઇરેઝ કરી શકીએ ચલો આ આ કરાવું છું રાઉન્ડ વાળો લ થી શરૂ થતા ચિત્રોને લ સાથે જોડવાના છે સાવસે ઓમાં આપણે શું કરતા હતા ઓમાં આપણે ર ને અક્ષર આવ્યા હતા ને અહીં શબ્દ આવ્યા છે તો ચલો લ ની લ વાળા શબ્દ સાથે જોડીએ અહીંથી શરૂઆત કરીએ ક લ સ તો લ થી ચાલી ગયો છે શબ્દ જો તમને ભૂલ કરાવવા માટે આવું આવા શબ્દો કરે પણ આપણે ખૂબ વિચારીને કરવાનું ક લ સ તો લ થી નથી શબ્દ પછી લ ક ડી કે છે આ લ થી ચાલે તો લીટી કરો પછી છે ખટિયા ખટિયા તો લ થી ચાલે તો નથી પછી છે લટ્ટુ તો કે હા તો લીટી કરો પછી ગણપતિ નહીં પછી છે લડ્ડુ લીટી કરો પછી લહસુન કે હા એમાં લ થી ચાલુ થયું છે જો પેલા અક્ષર બધા લ હશે છે ને તો આવી રીતે આપણે લગતી લીધો આ પ્રશ્ન થઈ ગયો પૂરો હવે શું કરીશું બાજુમાં જોઈશું જે લીટીવાળી ચિત્ર છે ને ત્યાં લ ની નીચે લીટી કરો શું કરવાનું લ ની નીચે નાની લીટી કરવાની તો આપણે શું કરશું શબ્દને વાંચતા જશું લ ડ ખ લ ની નીચે લીટી ન લ લ ની નીચે લીટી બે લ ગાડી લ ની નીચે લીટી ક મ લ ની નીચે લીટી કરો સરસ હવે લ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો લ ઉપર કરવાની નહીં બરાબર આ છે લ પછી વ ચોકડી મ ચોકડી લ નહીં જ ચોકડી ક ચોકડી ર ચોકડી લ ઉપર ને ત ચોકડી લ લ ફ ચોકડી પ ચોકડી લ અને ચ ચોકડી તો લ ઉપર ક્યાંય ચોકડી થવી જોઈએ નહીં બરાબર હવે એના પછી નીચે ચિત્ર વાળા જો જે ચિત્ર જો જે ઈ પ્રશ્ન ચિત્ર વાળો પઢો ઓર લખો ચાલો તમારી હિન્દી વાંચતા લખતા શીખવાનું છે એટલે આપણી રાખેલી સૂચના જોતા જાઓ વાંચો અને લખો તો ચાલો લટ્ટુ લટ્ટુ એટલે શું થાય છે એનું ચિત્ર છે ભમેડાનું ભમરડો તો ચાલો અહીં લોને ઘાટો કરી નાખો ટપકાવાળો છે ને પછી એની નીચે ખાલી ટપકા જ એમાં છે તો એની લીટીને ઘાટી કરો અને નવે શબ્દ ન લખી લટ્ટુ પછી લકડી લાકડીનું ચિત્ર છે ને તો ચાલો એમાં લને ઘાટો કરો ટીપકાને ઘાટા કરી નવો લ લખો પછી છે લસુણ લસુણ એટલે શું ખબર છે લસણ લસણ જોયું છે તમે બધાએ પછી અહીંયા પણ લને ઘાટો કરો અહીંયા લીટીને ટપકાને છોડી ને લ ને ફરીથી લખો બરાબર ચાલો હવે એના પછીનો પ્રશ્ન છે જુઓ લ શબ્દ મે સે લ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો શબ્દ માંથી લ સુધી તેના ઉપર રાઉન્ડ બનાવવાનો છે પેલા વાંચીશું લ ડ ઈ છૂટા છૂટા એક છે ને ખાંડ માં એવું છે તો લ ની માંથી રાઉન્ડ ચપટા નો સરસ સીધો મસ્ત રાઉન્ડ થાવ જાડો બોક્સર માટે નાવવું જોઈએ લ ર ન લ કરો રાઉન્ડ લ ની માટે ખેલના લ ની માટે રાઉન્ડ કરો થઈ ગયું પેજ પૂરું બધા એવી રીતના કર્યા રાઉન્ડ વાંચ્યા શબ્દ બરાબર ચાલો હવે આ જે ચાર શબ્દ છે ચિત્ર વાળા માં તો લડકાને તો ગુજરાતી કહ્યું આપણે કે છોકરો
આપણે નોટ ની અંદર બાકી નોટ ની અંદર દરેક અક્ષર ના પાંચ શબ્દ લખી છે તો આપણે એક તો આપણે એક જ લડકા એટલે છોકરો પછી આ જે ચાર છે ચિત્ર વાળા ચાલો એનું ગુજરાતી જોઈએ લટ્ટુ આ ટ છે ને અડધો છે જોડીઓ છે એટલે એને કયો કર્યો છે લીટો કર્યો છે એટલે એને કહેવાય ખોળો લટ્ટુ એમ બી વાંચો શું વાંચવાનું લટ્ટુ એટલે ઘોમરડો લકડી એટલે લાકડી લસણ એટલે લસણ લસણ જોયું જશે બધાએ ડુંગળી લસણ ને વેચવા વાળી રિક્ષા આવે છે મમ્મી ને કહેશો તો મમ્મી બતાવશે લસણ ને લસણ વાળું શાક કેવું લાગે છે ટેસ્ટી લાગે છે ને હા પછી લડ્ડુ જો અહીંયા ડ છે ને ખોળો છે લીટો કર્યો છે ને એનો મતલબ શું થાય કે અડધો અક્ષર છે એટલે કેવું કહેવાય જોડિયા શબ્દ ગુજરાતીમાં શીખો છો તમે જોડિયા શબ્દ કે લડ્ડુ એટલે લાડુ લાડવા બરાબર તો આ જે ચાર શબ્દ છે ને એ ચારે તમે લખજો તમારી નોટબુક ની અંદર બરાબર અને એનું ગુજરાતી શબ્દનું અને ગુજરાતી અને હિન્દી બે એ કેટલી વાર લખશો ત્રણ વાર નિરાંતે શાંતિથી ઘણો બધો સમય છે તમારી પાસે તો તમે હિન્દીના શબ્દો છે એ ત્રણ વાર લખી નાખજો નોટબુકમાં પાકા કરી નાખજો પેજ નંબર 54 અહીંયા પૂર્ણ થયું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ ભણીશું પેજ નંબર 55 બરાબર ચલો અહીંયા સુધી પૂર્ણ કરો